हेलो फ्रेंड्स, दिस इज माय थर्ड वीडियो ऑन कार्बोहाइड्रेट्स। आज आप डी ग्लूकोज चक्रीय बंधारण जोईशुं। लास्ट वीडियो में आपने जोयुं डी ग्लूकोज ओपन चेन स्ट्रक्चर, आज जोईशुं डी ग्लूकोज चक्रीय बंधारण। तो डी ग्लूकोज ओपन चेन स्ट्रक्चर आपने खबर छे कि कार्बोहाइड्रेट समूह छे, एमां पांच ओएच समूह छे, छ कार्बन की श्रृंखला वाली सरल श्रृंखला छे, एक CH2OH समूह छे। इना पछी आपणे लास्ट वीडियो में आ डी ग्लूकोज बंधारण पूरवा कर्युं हतुं, परंतु समय जता जेम जेम रिसर्च थया एना पछी आने विरुद्ध में घणा पुरावा आवा माँड्या के જે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ ડી ગ્લુકોઝ એ બધી રાસાયણિક પ્રક્રિયાઓને પૂરવાર કરી શકતી નથી, સેટિસ્ફાઈડ કરી શકતી નથી। અને એવું કહેવામાં આવ્યું કે ડી ગ્લુકોઝ ઓપન ચેન સ્ટ્રક્ચરની જગ્યાએ ચક્રીય બંધારણ ધરાવે છે। તો આપણે એ ચક્રીય બંધારણના આજે પુરાવા અહીંયા આપીશું, બરાબર। તો ચક્રીય બંધારણ માટે આપણે લગભગ પાંચ ટોપિક છે જેના ઉપર આપણે ફોકસ કરીશું। તો પહેલું છે કે ડી ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે, ડી ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે, પરંતુ તે NaHSO3 અને એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી। એટલે કે ડી ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ તો ધરાવે છે, પરંતુ તે સોડિયમ બાયસલ્ફાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી। સેકન્ડ આવશે તે, એટલે કે ડી ગ્લુકોઝ બે અવકાશીય રૂપોમાં અસ્તિત્વ ધરાવે છે। એટલે કે ડી ગ્લુકોઝના બંધારણમાં જે એના સમૂહોની ગોઠવણી છે એના આધારે અવકાશમાં બે રૂપો ધરાવે છે। ત્રીજું, તેનું જલીય દ્રાવણ મ્યુટા રોટેશન દર્શાવે છે, એટલે કે તેનું એટલે કે ડી ગ્લુકોઝનું જલીય દ્રાવણ મ્યુટા રોટેશન દર્શાવે છે। આ મ્યુટા રોટેશન શું છે એ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું। અને ચોથું, તે મિથાઇલ આલ્કોહોલ સાથે, તે મિથાઇલ આલ્કોહોલ અને શુષ્ક HCl સાથે બે ભિન્ન સમઘટકીય મિથાઇલ ગ્લાયોક્સાઇડ આપે છે। તો આ ચાર મુદ્દાઓના કારણે આધારે આપણે ડી ગ્લુકોઝ નું ચક્રીય બંધારણ પુરવાર કરવાનું છે, બરાબર। પહેલું છે, તે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે, પરંતુ એ સોડિયમ બાયસલ્ફાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી। તે બે અવકાશીય રૂપો ધરાવે છે, એ બે અવકાશીય રૂપો કયા છે તો આલ્ફા અને બીટા, એ પણ જોઈશું આપણે। અને ત્રીજું, તેનું જલીય દ્રાવણ મ્યુટા રોટેશન દર્શાવે છે, તે એમોનિયા તે આલ્કોહોલ મિથાઇલ આલ્કોહોલ સાથે અને શુષ્ક HCl સાથે ભિન્ન સમઘટકીય મિથાઇલ ગ્લાયોક્સાઇડ આપે છે। તો આ ચાર મુદ્દાઓ પરથી ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સાબિત કરીશું। ફર્સ્ટ આપણે જોયું કે સોડિયમ બાયસલ્ફાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી। એક બીજી વાત છે, તો પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ
ફેહલિંગના દ્રાવણનું અને એમોનિયમ સિલ્વર નાઇટ્રેટનું રિડક્શન કરતું નથી અને શું છે પેન્ટાએસિટાઇલ ગ્લુકોઝ એ ફેહલિંગના દ્રાવણ અને એમોનિયમ સિલ્વર નાઇટ્રેટનું રિડક્શન કરતું નથી અને તે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇમ આપતું નથી તો આ બે મુદ્દાઓ પરથી આપણને એવું તારણ મળે છે કે ડી ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં મુક્ત આલ્ડિહાઇડ સમૂહ હાજર નથી. બરાબર, જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું જયારે ડી ગ્લુકોઝનું બંધારણ હતું તેમાં આપણે આ મુક્ત આલ્ડિહાઇડ સમૂહ પૂરવાર કરેલો. કઈ રિએક્શન પરથી? તો HCN સાથે પ્રક્રિયા કરાવેલી, ત્યારબાદ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે અને ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરીને આપણે એવું સાબિત કરેલું કે ડી ગ્લુકોઝના બંધારણમાં મુક્ત આલ્ડિહાઇડ સમૂહ છે. પરંતુ એના વિરુદ્ધમાં અહીંયા બે મુદ્દાઓ છે કે આલ્ડિહાઇડ સમૂહ ધરાવે છે પરંતુ એ સોડિયમ બાઇસલ્ફાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી. બીજું, તે પેન્ટાએસિટાઇલ ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝનું જે વ્યુત્પન્ન છે પેન્ટાએસિટાઇલ ગ્લુકોઝ એ ફેહલિંગના દ્રાવણ અને એમોનિયમ સિલ્વર નાઇટ્રેટનું રિડક્શન કરતું નથી અને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સિજન પણ આપતું નથી. તો એના પરથી એ સાબિત થાય છે કે આપણા ડી ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં આલ્ડિહાઇડ સમૂહ એ મુક્ત આલ્ડિહાઇડ સમૂહ નથી. બરાબર, હવે થોડી સિમ્પલ વાત કરીશું તો આ શું છે? આ કાર્બોનાઇલ સમૂહ છે. બરાબર, હવે અહીંયા એક સંયોજકતામાં હાઇડ્રોજન અને બીજું આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ લઈએ. આ એ શું છે? આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ, તો આપણો બનશે આલ્ડિહાઇડ. અને જો કાર્બોનિલ સમૂહની બંને સંયોજકતામાં આલ્કાઇલ અથવા તો એરાઇલ ગ્રુપ લેશું તો આપણે બનશે કીટોન. બરાબર, આપણે બધા જાણીએ છીએ. હવે શું કરીશું આપણે? તો આ જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહની આલ્કોહોલ સાથે, અહીંયા આલ્કોહોલ તરીકે આપણે મિથેનોલ લઈએ છીએ, તેની સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થશે? થોડું બેઝિક આ જરૂરી છે એટલે અહીંયા સમજાવું છું તમને, બાકી મિકેનિઝમની જરૂર નથી આ થિયરીમાં, પરંતુ આપણે બેઝિક જાણવું જરૂરી છે એના માટે સમજાવું. તો આપણે જાણીએ કે આ મિથાઇલ આલ્કોહોલનો જે ઓક્સિજન છે એની પાસે ઇલેક્ટ્રોન છે, એટલે કે એ કેવો છે? તો ઇલેક્ટ્રોન રીચ છે. બરાબર, આ ઇલેક્ટ્રોન રીચ છે એટલે એ કઈ રીતે રિએક્ટ કરશે? તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે રિએક્ટ કરશે. ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ એ આપણે જાણીએ છીએ. બરાબર, તો ન્યુક્લિયોફાઇલ તરીકે રિએક્ટ કરશે. ન્યુક્લિયોફાઇલ એટલે કે ફાઇલ મીન્સ કે ફિલિંગ, લવિંગ. બરાબર, એ કોના? ન્યુક્લિયોફાઇલ છે એટલે કે એ ન્યુક્લિયસ પ્રત્યે અટ્રેક્ટ થશે. હવે અહીંયા કાર્બોનિલ જે ગ્રુપ છે એમાં કાર્બન અને ઓક્સિજન એ બે વચ્ચે ડબલ બંધ છે અને એ બે વચ્ચે ઓક્સિજન જે છે એ કેવો છે? તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. કોની કમ્પેરમાં? તો કાર્બનની કમ્પેરમાં. એટલે કે આ બે વચ્ચે કાર્બનિક ગ્રુપમાં ઓક્સિજન જે છે એ પાર્શિયલી નેગેટિવલી ચાર્જ હશે અને કાર્બન જે છે એ પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ હશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થમાં જ્યારે બંધ બને છે તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે, એટલે કાર્બન
ऑक्सीजन वच्चे इलेक्ट्रॉन भागीदारी थी एक बंद बहनो हशे अने बीजो पण इलेक्ट्रॉन भागीदारी थी बंद बहनो हशे। वे पार्शियली नेगेटिव एटले शुं इंडिकेट करे छे के आ जे इलेक्ट्रॉन वडे भागीदारी थी जे बंद बने छे तो ए इलेक्ट्रॉन ए ऑक्सीजन तरफ आकर्षायेल हशे। केम तो कार्बन कम्पेयर में ऑक्सीजन ए वधारे इलेक्ट्रॉन नेगेटिव छे एटले इलेक्ट्रॉन ने पोतानी तरफ पकड़ी राखशे एटले पार्शियली नेगेटिवली चार्ज थशे। હવે જો કાર્બોનિલ સમૂહ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થશે તો આ ઓક્સિજન એ ઇલેક્ટ્રોન રીચ છે અને એ કયો છે ન્યુક્લિયોફાઇલ તરીકે છે તો એ ન્યુક્લિયોફાઇલ એટલે કે ન્યુક્લિયસ પર અટેક કરશે તો કાર્બોનિલમાં કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે એટલે કે એ પ્લસ છે તો એ પ્લસ આ માઇનસને અટ્રેક કરશે એટલે એનું અટેકિંગ અહીં થશે અને તમને ફાઇનલ શું મળશે તો અહીંયા તમને મળશે આ ઓ इलेक्ट्रॉन आपे छे पॉजिटिवली चार्ज थशे आ एच अने आ तमारो सी एच थ्री बराबर। हवे अहींया जो तो एक बे त्रण चार ने पांच कार्बन चार वेलेंसी धरावी सके अहींया कार्बन पांच वेलेंसी धरावे छे एटले क्यों थशे अनस्टेबल थई जशे तो ए शुं थशे अहींया सी डबल बॉन्ड ओ कार्बन अने ऑक्सिजन वच्चे डबल बॉन्ड छे तो अहींया आपणे जाणीए के डबल बॉन्ड होय तो तेमां एक सिग्मा बॉन्ड अने एक पाई बॉन्ड हशे तो आमांथी पाइबन जे छे ए तूटशे एटले फर्स्ट सपोज के आ पाइबन अहींया तूटे छे तो पाइबन तूटशे एटले आ ऑक्सिजन उपर नेगेटिवली चार्ज आवशे अने अहींया कार्बनी वेलेंसी सेट थई जशे बराबर। हवे आ ऑक्सिजन पर नेगेटिवली चार्ज छे अने आ तमारो ऑक्सिजन पर पॉजिटिवली चार्ज। हवे आ ऑक्सिजन शुं करशे तो ए ऑक्सिजन केवुं छे तो इलेक्ट्रॉन डेफिशियंट छे એટલે કે એને ઇલેક્ટ્રોનની જરૂર છે તો એ શું કરશે આ હાઇડ્રોજનને રિલીઝ કરશે એઝ અ એચ પ્લસ એચ પ્લસ એ જેવું રિલીઝ કરશે તો અહીંયા એ ઇલેક્ટ્રોન છોડીને જાય છે એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજનને બેલેન્સ કરી દેશે અને અહીંયા એનો ચાર્જ એ દૂર થઈ જશે અને આ હાઇડ્રોજન જે એઝ અ એચ પ્લસ દૂર થાય છે એ એચ પ્લસ આ ઓક્સિજનને ઇલેક્ટ્રોન લઈ લેશે અને અહીંયા એક તમારો ઓએચ ગ્રુપ બનશે આ તમારું બન્યું હેમી એસિટાલ બરાબર। આ હેમી એસિટાલ એ હેમી એસિટાલ જો આપણો કાર્બોનિલ સમૂહ આલ્ડિહાઇડ હશે તો એ તમારો હેમી એસિટાલ બનશે અને જો તમારો કીટોનિક ગ્રુપ હશે કીટોન હશે તો એ તમારું મિકેનિઝમ કઈ આ રીતની બનશે બરાબર। હવે આપણે મેઇન આપણે ટોપિક પર આવીશું ડી ગ્લુકોઝ નું ચક્રીય બંધન તો ડી ગ્લુકોઝ નું ચક્રીય બંધારણ ગ્લુકોઝ નું બંધારણ લખીશું આપણે અહીંયા જે છે એ તમારો અહીંયા કાર્બન ઇન્ડિકેટ કરે છે તમારા કાર્બન બરાબર અહીંયા ઓએચ એચ એચ ઓએચ એચ ઓએચ કાર્બન પર એક્ચ્યુઅલી જોવા જઈએ તો 1, 2, 3 અને 4 નંબરિંગ 1, 2, 3, 4, 5 અને 6 થશે બરાબર। પરંતુ આ જે કાર્બન છે 2, 3, 4 અને 5 એ કેવા કાર્બન છે તો કિરાલ કાર્બન છે કિરાલ કાર્બન કિરાલ કાર્બન કોને કહેશું તો જે કાર્બન ની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય એને આપણે કિરાલ કાર્બન કહીશું। તો જ્યારે બી આ કાર્બન સાથે ઓએચ ગ્રુપ જમણી બાજુ જોડાયેલું હશે તો એ થશે તમારું આલ્ફા ડી ગ્લુકોઝ અને આ ઓએચ જો તમારું ડાબી બાજુ હશે તો એ થશે તમારું બીટા ડી ગ્લુકોઝ બરાબર। હવે આજે તમારું આપણે ગ્લુકોઝ લીધું છે
અહીંયા આલ્ડીહાઇડ સમૂહ અહીંયા છે બરાબર. હવે આપણે એની સીએચ થ્રી ઓએચ સાથે રિએક્શન કરાવીશું તો શું મળશે, જેમ તમને મેં અહીંયા બતાવ્યું તે પ્રમાણે એચ સી અહીંયા તમારું ઓએચ થશે CH2 OH અને આ જ તમારો OH છે એ તમારો અહીંયાથી H એ અહીં જશે એટલે એ H અહીંયા આવ્યો અને આ બે વચ્ચે ઓક્સિજન આવી રીતે લિંકેજ થશે અને એ તમારું ચક્રીય બંધારણ બનાવશે. બરાબર, તો આ થયું તમારું ચક્રીય બંધારણ. જ્યારે ગ્લુકોઝની મિથેનોલ સાથે પ્રક્રિયા થશે તો આ તમને ચક્રીય બંધારણ બનશે અને એકચ્યુઅલી અહીંયા ઇન પ્રેઝન્સ ઓફ HCl અને અહીંયા તમારો OCH3 ગ્રુપ આવશે એટલે કે આ તમારું થવાનું આલ્ફા ડી મિથાઇલ ગ્લુકોક્સાઇડ. આલ્ફા ડી મિથાઇલ ગ્લુકોક્સાઇડ બરાબર. તો આ રીતે આપણે ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવી શકીએ. હવે આપણી વાત આવે છે થર્ડ પોઈન્ટ હતો કે તે બે અવકાશીય રૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. બે અવકાશીય રૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. તમે તમને કીધું તે પ્રમાણે કે જ્યારે બીજા નંબરના કાર્બન પર OH તમારી જમણી બાજુ હશે તો એ તમારું થશે આલ્ફા ડી ગ્લુકોઝ અને જ્યારે તમારો OH ડાબી બાજુ હશે તો એ તમારું બીટા ડી ગ્લુકોઝ થશે. હવે જ્યારે આલ્ફા ડી ગ્લુકોઝનું જલીય દ્રાવણને વિશિષ્ટ પરિભ્રમણ માપવામાં આવ્યું. હવે આપણે વાત કરીશું મ્યુટા રોટેશન. તો મ્યુટા રોટેશન શું છે એના વિશે જાણીશું. તો આલ્ફા ડી ગ્લુકોઝનું જ્યારે જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ માપવામાં આવ્યું તો એ આપણને મળે છે +110 ડિગ્રી. અને જ્યારે બીટા ડી ગ્લુકોઝના જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ માપવામાં આવે તો એ મળે છે આપણને +19.7 ડિગ્રી. બરાબર. હવે આજે આલ્ફા ડી ગ્લુકોઝનું જલીય દ્રાવણને થોડોક સમય એમ જ રહેવા દઈશું અને પછી ફરીથી આપણે એનું વિશિષ્ટ પરિભ્રમણ આપીશું તો એ ઘટીને 52.5 ડિગ્રી થઈ જશે અને બીટા ડી ગ્લુકોઝનું વિશિષ્ટ પરિભ્રમણ વધીને 52.5 ડિગ્રી થઈને સ્થિર થઈ જશે. બરાબર. તો આ જે ઘટના છે એ ઘટના મ્યુટા રોટેશનની ઘટના છે. તો મ્યુટા રોટેશનની વ્યાખ્યા કંઈક એવી થશે કે જ્યારે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તેના બીજા ગુણધર્મમાં ફેરફાર કર્યા સિવાય
ફક્ત એના વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર જોવા મળે તો એને આપણે કહેશું મ્યુટા રોટેશનની ઘટના. તો આ રીતે મ્યુટા રોટેશનની ઘટનાને કારણે આલ્ફા ડિગ્લુકોઝ અને બીટા ડિગ્લુકોઝનું જલીય દ્રાવણ જે છે એ 52.5 ડિગ્રીએ સ્થિર થઈ જાય છે એનું વિશિષ્ટ પરિભ્રમણ અને એ સ્ટેબલ કન્ડિશનમાં આવે છે. એ દરમિયાન આ 52.5 ડિગ્રી ધરાવતું ગ્લુકોઝનું જયારે સંયોજન લઈએ છીએ તો એમાં આલ્ફા ડી ગ્લુકોઝ એ 36% હોય છે, જયારે બીટા ડી ગ્લુકોઝ એ 64% હોય છે. બરાબર. તો આ રીતે મ્યુટા રોટેશનની પ્રક્રિયા દ્વારા આપણે એના બે અવકાશીય રૂપો જોઈ શકીએ છીએ. બરાબર. અને આ બંને એકબીજામાં કન્વર્ટેબલ છે. હવે તો આના પરથી આપણે ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જોયું. એમાં એક તો સોડિયમ બાય સલ્ફાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી. બીજું એની પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ એ ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરતું નથી. અને NH2OH એની સાથે પ્રક્રિયા કરીશું હાઇડ્રોક્સિલ એમાઇન સાથે તો એ ઓક્સાઇમ આપતું નથી. એના પછી એ સાબિત થઈ છે કે ડી ગ્લુકોઝ એ મુક્ત આલ્ડિહાઇડ સમૂહ ધરાવતું નથી. ત્યાર પછી આપણે કાર્બોનિલ સમૂહની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીને એનું ચક્રીય બંધારણ આખું સાબિત કર્યું. અને આ બે અવકાશીય રૂપો મ્યુટા રોટેશન વડે આપણે દર્શાવ્યું કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ જલીય દ્રાવણમાં એ 52.5 ડિગ્રીએ સ્ટેબલ હોય છે અને એમાં 36% આલ્ફા ડી ગ્લુકોઝ હોય છે અને 64% બીટા ડી ગ્લુકોઝ હોય છે. હવે ઈસવીસન 1925માં આ બધી જે વાતો કરી એના માટે આપણે કેમિકલી પુરાવા આપીશું રિએક્શન દ્વારા કે ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જે ફાઇનલી પ્રૂવ થયું તો એના માટે જે રિએક્શન છે એ હવે અહીંયા દર્શાવીશું. મેઇન ટોપિક છે. બરાબર. તો ઈસવીસન 1925માં હવર્થ અને હસ્ટે નામના વૈજ્ઞાનિકે ચક્રી બંધારણ દર્શાવ્યું. તો એના માટેની જે રિએક્શન છે એનો પ્રૂફ જે છે તેની આપણે વાત કરીશું. તો આલ્ફા ડી ગ્લુકોઝ ગ્લુકોઝનું પહેલા તો મિથાઇલેશન કરીશું CH3OH વડે ઇન પ્રેઝન્સ ઓફ HCl મિથાઇલેશન અને આપણને મળશે અહીંયા અને આ સ્ટ્રક્ચરને આ રીતે પણ દર્શાવી શકીશું. અહીંયા આપણે કાર્બન છે એવું ધ્યાનમાં લેજો. ચક્રીય બંધારણની વાત કરીએ છીએ તો આપણે એનું સ્ટ્રક્ચર ચક્રીય બંધારણ લખીશું. આપણને મળે છે આલ્ફા ડી
मिथाइल ग्लूकोक्साइड। अवे एनू मिथाइलेशन की प्रक्रिया करीशु। मिथाइलेशन CH3I अने Ag2O वड़े एनू मिथाइलेशन की प्रक्रिया करीशु तो आपने मळशे तो आपने मर्से आ मिथाइल टू टू थ्री फोर अने सिक्स टेट्रा ऑर्थो मिथाइल ग्लूकोक्साइड। मॉलिक्यूल दूर थशे अने HCOH अहीं रिएक्शन थशे अने आ CH3 अने जल विभाजन एटले के H अने OH तो ए बे वच्चे प्रक्रिया थशे। आ OH CH3 साथे जोड़ाशे अने आ H अहीं आवशे अने अहीं OH समूह बनशे। આ બનશે આપણું 2-3-4-6 2-3-4-6 ટેટ્રા ઓર્થો મિથાઈલ ग्लूकोक्साइड। हवे ऑक्सीडेशन करीशु आपणे। ब्रोमीन जल वडे जब ऑक्सीडेशन करीशु तो अहीं आपणे C=H समूह मळशे। કન્જસ્ટ્રિક્ટ થઈ ગયું છે થોડું OH બરાબર। તો જળ વિભાજનની પ્રક્રિયા અહીંયા થશે અને આપણને આ રીતનું સ્ટ્રક્ચર મળશે કે જેનું નામ છે 2-3-4-6 टेट्रा ऑर्थो मिथाइल ग्लूकोनिक एसिड। अवे रिएक्शन आवशे फरी ऑक्सीडेशन की प्रक्रिया थशे अने HNO3 वाली ऑक्सीडेशन की प्रक्रिया थशे अने अहीं आपणने बे निपज मळशे।
ઝાયલો ટ્રાય મિથાઇલ ગ્લુટેરિક એસિડ અને બીજું મળશે આપણને ડાઇમિથોક્સી સક્સિનિક એસિડ તો તમે થોડું કન્જસ્ટેડ થઈ ગયું છે, વિડીયો પોઝ કરીને થોડો આનો સ્ક્રીનશોટ કે એવું લઈ લેજો. તો શું મળે છે આપણને, પહેલા એકવાર રિવિઝન જોઈ લઈએ. તો આલ્કાઇન ગ્લુકોઝનું મિથાઇલેશન કરીશું, સોરી આલ્કોહોલ સાથે રિએક્શન થશે અને પહેલા મળશે આપણને આલ્ફા ડી મિથાઇલ ગ્લુકોક્સાઇડ. ત્યારબાદ મિથાઇલેશનની પ્રક્રિયા થશે CH3I વડે ઇન પ્રેઝન્સ ઓફ Ag2O વડે. તો મિથાઇલેશનની પ્રક્રિયા થશે એટલે કે આ જ્યાં OH સમૂહ છે આપણા એ તમારા OCH3માં કન્વર્ટ થશે. ત્યારબાદ જળ વિભાજન થશે, એ જળ વિભાજન આપણે આ સમૂહ પર જોવા મળશે અને જળ વિભાજનના કારણે અહીંયાથી CH3 અને OH એમ ભેગા મળીને CH3OH દૂર થશે અને અહીંયા તમારો OH આવશે. ત્યાર પછી ઓક્સિડેશનની પ્રક્રિયા કરીશું. પ્રથમ આપણે બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરીશું તો આપણને 2, 3, 4, 6 ટેટ્રા ઓર્થો 2, 3, 4, 6 ટેટ્રા ઓર્થો મિથાઇલ ગ્લુકોનિક એસિડ મળશે. પછી એનું ઓક્સિડેશન કરીશું HNO3 વડે તો આપણને બે પ્રોડક્ટ મળશે, એક તો ઝાયલો ટ્રાય મિથાઇલ ગ્લુટેરિક એસિડ અને ડાયમિથોક્સી સક્સિનિક એસિડ મળશે. તો આ આખી રિએક્શન પરથી આપણને ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ પુરવાર થાય છે અને ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ એ બધી એની રાસાયણિક પ્રક્રિયાઓને ફૂલફિલ કરે છે. જ્યારે આપણે ઓપન ચેઇન સ્ટ્રક્ચરને બધી રાસાયણિક પ્રક્રિયાઓને ફૂલફિલ કરી શકતું ન હતું. તો આ થઈ આપણી ડી ગ્લુકોઝના ચક્રીય બંધારણની વાત. તો ફાઇનલી આપણને ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ એ કંઈક આ રીતે મળે છે. આ થયું આપણું આલ્ફા ડી ગ્લુકોઝ. જસ્ટ વેટ અ મિનિટ. આ થયું આલ્ફા ડી ગ્લુકોઝ. હવે વાત કરીશું બીટા ડી ગ્લુકોઝ. તો આવશે એચ થયું તમારું બીટા ડી ગ્લુકોઝ. તો યાદ રાખવાનું છે આલ્ફા ડી ગ્લુકોઝમાં સેકન્ડ નંબરના કાર્બન પરનો જે OH છે એ જમણી બાજુ આવશે, જ્યારે બીટા ડી ગ્લુકોઝમાં OH સમૂહ જે છે એ તમારો ડાબી બાજુ આવશે. અને જ્યારે આ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હશે તો તમારું ઓપન ચેઇન સ્ટ્રક્ચર હશે. સંતુલિત
संतुलित मिश्रण में तमारो आ रीत स्ट्रक्चर हसे आल्फा डी ग्लूकोज 36% और 64% मळशे। हवे कदाच तमने एवो प्रश्न थवो जोईए के जे संतुलित अवस्था में आवे छे तो आल्फा डी ग्लूकोज 36% केम अने बीटा डी ग्लूकोज 64% केम होय, तो एना पाछळ एक कारण छे के ज्यारे अवकाशीय रचना एनी जोईए, अवकाशमां एनी गोठवणी जोईए तो ए कंईक आ रीतनी होय छे। तो आल्फा डी ग्लूकोज लो छू, आल्फा डी ग्लूकोज तो सौ प्रथम जमणी बाजू ना जे ग्रुप छे ने आपणे नीचे लखीशू, एटले के अहींया आवशे आ ऑक्सीजन जोडायेलो छे आपणे बधा का, तो आ कार्बन थी स्टार्ट करिए तो ओएच, पछी आवशे अहींया ओएच, एच, ओएच અને અહીંયા આવશે એચ, બરાબર। તો સૌપ્રથમ આપણે જમણી બાજુના જે સમૂહ છે એને આપણે નીચેથી અરેન્જ કરવાના છે, આપણે ડાબી બાજુના સમૂહને જોઈન્ટ કરીશું તો અહીંયા આવશે આ જે છે કાર્બન, આ કાર્બન ઉપર અહીંયા એચ આવી ગયો છે નીચે, હવે આવશે CH2OH, અહીંયા આવશે CH2OH, પછી આવશે અહીંયા એચ, અહીંયા OH, આ એચ અને અહીંયા એચ, બરાબર। તો આ રીતે અવકાશમાં એની રચના થઈ જશે। અને બીટા ડી ગ્લુકોઝ ની વાત કરીએ તો એ પણ સેમ જ છે અહીંયા, બરાબર, ફક્ત એક ઓએચ ની પોઝિશન ચેન્જ થશે, બીટા ડી ગ્લુકોઝ માં અહીંયા એચ હશે અને અહીંયા ઓએચ હશે। હવે જમણી બાજુ આપણે લખીશું તો ઓએચ, એચ, એચ, ઓએચ અને આ એચ, અને ઉપર આવશે CH2OH, ત્યારબાદ અહીંયા આવશે એચ, અહીંયા આવશે ઓએચ, આ આવશે ઓએચ અને અહીંયા આવશે એચ, બરાબર। હવે અહીંયા શું થાય છે કે આ બે જે ઓએચ છે એ કેવા છે, બંને સેમ ગ્રુપ છે, તો અહીંયા તમારું અપાકર્ષણ થશે, અહીંયા અપાકર્ષણ થશે જ્યારે આ જે છે અહીંયા એચ અને ઓએચ છે, તો અહીંયા તમારું આકર્ષણ થશે, બરાબર, અટ્રેક્શન થશે, અને અહીંયા તમારું રિપલ્સન થશે, તો એના કારણે અટ્રેક્શનના કારણે આ વધારે સ્ટેબલ બને છે, વધારે સ્થિર બને છે, જ્યારે આલ્ફા ડી ગ્લુકોઝ એ લેસ સ્ટેબલ બને છે કમ્પેર ટુ બીટા ડી ગ્લુકોઝ। એના કારણે જ્યારે સંતુલિત મિશ્રણ મળે છે તો આપણને એમાં બીટા ડી ગ્લુકોઝ 64% મળે છે અને આલ્ફા ડી ગ્લુકોઝ એ 36% મળે છે। તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે।